નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું સ્કૂલ કોલેજ ખોલવા સરકારે કર્યો છે આ મોટો નિર્ણય અને આવી રીતે છ તબક્કાઓની અંદર ખુલશે શાળાઓ. તો સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો. તો મિત્રો, એનસીઆરટીએ કેન્દ્રને એટલે કે કેન્દ્ર સરકારને ગાઈડલાઇનનો ડ્રાફ્ટ સોંપ્યો છે અને હવે સ્કૂલો પણ ઓડ ઇવન શરૂ થશે. એનસીઆરટીએ સૂચન કર્યું છે કે રૂમના બદલે ખુલ્લા આકાશ નીચે ભણાવાય તો સારું અને ધોરણ પ્રમાણે સ્કૂલના સમયમાં 10 મિનિટનું અંતર, જેથી વિદ્યાર્થી એકસાથે ભેગા ન થાય. તો ધોરણ વાઇઝ 10-10 મિનિટના અંતરે શાળાએ આવવાનું રહેશે અને શાળાએ જવાનું રહેશે. હવામાન ખરાબ થતાં રૂમમાં ક્લાસ લેવો પડે તો એસી બંધ રહેશે અને બારી બારણા ખુલ્લા. એનસીઆરટીએ સ્કૂલો ખોલવાની તૈયારી લઈને સરકારને ગાઈડલાઇનનો ડ્રાફ્ટ સોંપી દીધો છે અને આ ડ્રાફ્ટ પ્રમાણે સ્કૂલો ખોલ્યા પછી એક ધોરણમાં એક જ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓ પણ એકસાથે નહીં બોલાવાય. આ માટે રોલ નંબર પ્રમાણે ઓડ ઇવનની ફોર્મ્યુલા અપનાવાશે અથવા તો 2 શિફ્ટમાં ક્લાસ લેવાશે. વિદ્યાર્થીઓના સ્કૂલ પહોંચવાનો સમય ધોરણો પ્રમાણે 10-10 મિનિટનો અલગ રહેશે, જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે. આ ઉપરાંત વાત કરીએ તો જો વિદ્યાર્થી બસની અંદર આવતો હશે તો એટલે કે ટ્રાન્સપોર્ટ માટે એક સીટ ઉપર એક જ વિદ્યાર્થીને બેસાડી શકાશે અને આ માર્ગદર્શિકામાં વધુ વિગતો જાહેર કરાશે. અને જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હશે તો ત્યાં પણ બેડ વચ્ચે 6-6 ફૂટના અંતરે રાખવાના રહેશે અને કુલ ક્ષમતાના 33% જ વિદ્યાર્થી હોસ્ટેલની અંદર રહી શકશે. મિત્રો, સ્કૂલો 6 તબક્કાની અંદર ખુલશે, જેની અંદર પ્રથમ તબક્કાની અંદર ધોરણ 11 અને 12માંના ક્લાસ શરૂ થશે. એક અઠવાડિયા પછી ધોરણ 9 અને 10માંના ક્લાસ શરૂ થશે. એના પછી બીજા અઠવાડિયા પછી ધોરણ 6 થી 8 સુધીના ક્લાસ શરૂ થશે. ત્રીજા અઠવાડિયા પછી ધોરણ 3 થી 5ના ક્લાસ શરૂ થશે. ચોથા અઠવાડિયાની અંદર પહેલા ધોરણનો ક્લાસ શરૂ થશે, એટલે કે પહેલા અને બીજાનો. 5 અઠવાડિયા પછી વાલીઓની સંમતિથી નર્સરી અને કેજીના ક્લાસ શરૂ કરી શકાશે. પરંતુ મિત્રો, કન્ટેનમેન્ટ ઝોનની અંદર સ્કૂલો બંધ રહેશે અને સ્કૂલ ક્લાસમાં બાળકો વચ્ચે 6 ફૂટનું અંતર જે છે એ જરૂરી છે. મિત્રો, ક્લાસની અંદર 30 કે 35 બાળકોને જ બેસાડી શકાશે અને વિદ્યાર્થી વચ્ચે 6 ફૂટનું અંતર જરૂરી છે. વિદ્યાર્થીઓને મિત્રો ઓડ ઇવનના આધારે બોલાવવાના રહેશે અને હોમ એસાઇનમેન્ટ રોજ આપવાનું રહેશે. મિત્રો, દરેક બેન્ચ ઉપર એટલે કે ડેસ્ક ઉપર વિદ્યાર્થીનું નામ લખેલું હશે, જેથી કરીને બાળક એક જ જગ્યાએ બેસે, એટલે કે એની જગ્યા જે છે એ બદલાશે નહીં. મોર્નિંગ એસેમ્બલી અને વાર્ષિક ઉત્સવ પણ નહીં યોજાય. આ ઉપરાંત દરેક બાળકને માસ્ક પણ જરૂરી છે અને બાળકો નોટબુક્સ, પેન, પેન્સિલ, ઇરેઝર વગેરે શેર કરી શકશે નહીં. પાણી ઘરેથી લઈને આવશે અને નાસ્તો કોઈની સાથે શેર નહીં કરી શકે. જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે તેમની વાલીઓને પણ જાણ કરાશે. તો મિત્રો, આવી રીતે શાળાઓ ખોલવામાં આવશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં.